નર્મદા નદીમાં નર્મદા પરિક્રમા વાસીઓ પૂનમના દિવસે નર્મદા સ્નાન કરી શકે તે માટે ઘાટ ઉપર ફરતે જારી મુકાઈ. નર્મદા નદી પ્રથમ એવી નદી છે જેના દર્શનથી પાપ મુક્ત થવાય. પૂનમની ભરતીના પાણીમાં ભક્તોએ તથા નર્મદા પરિક્રમા વાસીઓ નર્મદા સ્નાન કર્યું. ઉમરવાડા ગામે નવજાત શિશુને ફેંકીને ભાગતી કુવારીમાં ગામના સરપંચે 108 બોલાવી કુવારી માં અને બાળક સાથે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી. નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે ત્યારે નર્મદા નદીમાં સ્થાનનું અનેરું મહત્વ રહેલું હોવાથી ભક્તો પૂનમના દિવસે નર્મદા નદીમાં દરિયાની ભરતીના પાણીમાં સ્નાન કરી શકે તે માટે નર્મદા ઘાટ ઉપર ભક્તોની સવલત માટે ફરતે લોખંડની જાળી લગાવી છે. સતત 5 વર્ષથી ડેમમાંથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવ્યો નથી ત્યારે આજે નર્મદા નદી જળમાર્ગ બની જતા લોકો નર્મદા નદી પગપાળા પણ ઓળંગી રહ્યા છે. તો કેટલા ઘાટ પર તો નર્મદા નદીમાંથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે. પરંતુ જે નર્મદા નદીમાં થોડું પાણી છે તે પણ દરિયાઈ ભરતીનું પાણી છે અને નર્મદા નદીમાં સ્નાનનો અનેરો મહિમા રહેલો છે ત્યારે દરિયાની પૂનમની ભરતીના પાણીમાં પણ ભક્તો નર્મદા સ્નાન કરી શકે તે માટે જાડેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર પૂનમના દિવસે નર્મદા સ્નાન કરનારા ભક્તોની સવલત માટે ઘાટ ઉપર જ ફરતે લોખંડની જાળી લગાવી છે જેના કારણે દરિયાના પાણીમાં ડોલ્ફિન માછલી કે મગરો ન આવી શકે અને પૂનમના દિવસે નર્મદા સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો લહો લઈ રહ્યા છે. હું નર્મદા કિનારે ઉગેલું છું જાડેશ્વર. એમાં પૂનમની ભરતી આવે છે ત્યારે પાણી આવે છે ને પાછું નીકળી જાય છે ને હમણાં આ સૂકું પડી ગયું છે ને લોકો પૂનમના દિવસના દરમિયાન અહીંયા નાહવા માટે પણ આવે છે. હમણાં પાણી સૂકું પડી ગયું છે. શું માંગે છે? પાણી જો હવે આ પછી નર્મદા જયંતિ આવશે એટલે જો ડેમમાંથી પાણી છોડે તો સારામાં સારું. નર્મદા પરિક્રમવાસીઓ પણ નર્મદા સ્નાન કરી રહ્યા છે. જો કે આગામી ફેબ્રુઆરી માસમાં નર્મદા જયંતિ ઉજવણી કરી શકે તે માટે નર્મદા નદીમાં ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવા માટે સંતો મહંતો માંગ કરી રહ્યા છે ત્યારે મીડિયાએ પણ સતત અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ મોડે મોડે પણ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાની જ સરકારને ડેમમાંથી પાણી છોડવા માટે નીતિન ગડકરીને પત્ર લખી ફેસબુક તથા સોશિયલ મીડિયા ઉપર મુકતા લોકો પણ આ પત્રને આવનારી લોકસભાની ચૂંટણી ટાણે મત મેળવવા દેખાવો કરતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. માન નર્મદાને તદ્દન પાયાવિહોણી આ સરકાર મળેલી છે એમાં કોઈ બેમત નથી. બે દિવસ પૂર્વે જ સાંસદશ્રીએ ફક્ત પત્ર લખીને સરકારમાં જણાવ્યું પોતાની સરકાર છે અને પોતાને પત્ર લખવો પડે છે. ચાલો સારું છે કે તેઓએ પત્ર તો લખ્યો પણ પત્ર કેટલો વ્યાજબી છે તે પાણી છોડવા મુજબ ખબર પડશે. અહીંયા ધારાસભ્યશ્રીઓ છે ભરૂચ વિધાનસભા લો કે અંકલેશ્વર વિધાનસભા લો કે વાગરા વિધાનસભા લો, આ ધારાસભ્યશ્રીઓ એક પણ દિવસ માં નર્મદા વિશે તેઓ આવ્યા નથી. અને આમ પાણી છોડવા માટે સાધુઓ સંતો મહંતો ખેડૂતો ભરૂચની જનતા માછીમારો અનેક લોકોએ ભજન કીર્તન કરી આજીજી કરી આવેદનો પત્ર આપ્યા છે ત્યારે માન્ય સાંસદશ્રી ફક્ત ફેસબુક પર પોતાને લખેલો પત્ર ફેસ કરીને બેસી રહ્યા છે અને ધારાસભ્યશ્રીઓ પણ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા છે. ન જાણે કેમ માં નર્મદાને જીવંત રાખવાને એ લોકોનો કેમ મન બેસતું નથી. સરકાર એમની છે, ઉપરવાસમાં પાણી ઘણું બધું છે, રાજસ્થાન સુધી પાણી લઈ જવાય છે તો ભરૂચની જનતા માટે કેમ નહીં? કયા મોડે તેઓ હિન્દુત્વની વાતો કરે છે? માં નર્મદાનું પ્રાગટ્ય, માં નર્મદા સંકલ્પુત્રી છે એટલું તો ખબર છે કે ગંગામાં સ્નાન કરવાથી જો કૃટા ઠટવાય માનવનું કલ્યાણ તો માં નર્મદા તો ખાલી જોવાથી કૃટા થાય છે. ઉમરવાડા ગામે નવજાત શિશુને ફેંકીને ભાગતી કુવરી માને
ગ્રામજનોએ ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ ઉમરવાડા ગામે એક મહિલા પોતાના નવજાત શિશુને ફેંકી હોવાના કિસ્સામાં ગ્રામજનોએ જ મહિલાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું જ બાળક હોવાનું કબૂલાત કરવા સાથે તે અપરિણીત હોવાની વાત કરતા ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં 20 વર્ષીય યુવતી નવજાત શિશુને કચરા પેટીમાં ફેંકી ભાગી જતી હોવાના કિસ્સામાં ગ્રામજનોએ મહિલાને ઝડપી પાડી બાળક કોનું છે તેમ કહી કડક પૂછપરછ કરતા બાળક તેનું જ હોવાનું તેમજ તે અપરિણીત હોવાથી તેનો બાપ કોણ છે તેની જાણ ન હોવાનું જણાવતા ગામના સરપંચે કુવારી માને પોતાના બાળક સાથે સારવાર માટે 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુવતી અપરિણીત હોવા છતાં તેણીએ 7 માસના બાળકને જન્મ આપતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સો યુવતીના પેટમાં ગર્ભ હતો તે વાતથી તેના માતા પિતા અજાણ્યા હતા જેવા અનેક સવાલો લઈને પોલીસે હાલ તો કુવારીમાં બનેલી યુવતીનું નિવેદન લઈ નવજાત બાળકનો બાપ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચના અમલેશ્વર ગામની પાણીની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નબીપુરના શાહપુરા ગામ પાસે આવેલ અમલેશ્વર પાણીની કેનાલમાં અજાણ્યા યુવાનનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોએ સ્થાનિક નબીપુર પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશભાઈ સોલંકીએ તેઓના માનસ કેનાલમાં ઉતારીને તેને બહાર કાઢી ઓળખ માટે વાલી વારસોની શોધખોળ નબીપુર પોલીસે શરૂ કરી હતી. નબીપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસાઓની શોધખોળ આરંભી છે. મરણ જનાર કઈ રીતે કેનાલમાં પડ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક તબક્કે મરણના શરીર ઉપર માત્ર લાલ કલરનું શર્ટ હોવાથી કેનાલમાં નહાવા પડ્યા હોય અને ઊંડા પાણીમાં ગરકાવ થવાના કારણે પણ ડૂબી જવા મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નેશનલ હાઈવે કરજણ ટોલનાકા નજીક લક્ઝરી બસ પલટી જતા 22 મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. બસ પલટી જતા ભારે અફરાટફરીનો માહોલ સર્જાયો હતો. લક્ઝરી બસ પલટી જતા 22 જેટલા મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે પર કરજણ ટોલનાકા પાસે ગત રાત્રિના ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી શ્રી વિજય ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પર કોઈ અન્ય કારણોસર કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. બસ પલટી જતા બસમાં સવાર 22 જેટલા મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોમાંથી 13 જેટલા મુસાફરોને સ્થળ પર ફર્સ્ટ એડ આપી હતી, જ્યારે 9 મુસાફરોને સારવાર અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. સબનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરાની આરઆર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. દમણ ખાતેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે વડોદરાની આરઆર સેલની ટીમે નેશનલ હાઈવે 48 પર વરનામા ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ભરૂચ તરફથી આવેલી ટ્રક નંબર MH03CP7705 ને રોકે તેમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ 2016 કિંમત રૂપિયા 10,68,000 નો મળી આવતા ચાલકનું નામ મોડારામ શેરારામ નાયક રહેવાસી રાજસ્થાનનું હોવાની કબૂલાત કરતા પોલીસે રૂપિયા 10,68,000 નો વિદેશી દારૂ, 15 લાખની ટ્રક, મોબાઈલ મળી કુલ 25,68,500ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચના રાંડે બજારથી દશાશ્વમેઘ ઘાટ સુધીના માર્ગ અત્યંત બિશમાર્ગને પગલે અંતિમ યાત્રાને લઈને આવતા લોકોને પડતી હેરાનગતિ મુદ્દે મીડિયાના અહેવાલ બાદ પાલિકાએ રોડ રૂપિયા 3 લાખના ખર્ચે નિર્માણ કરવા ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચના દાંડિયા બજારથી દશાશ્વમેઘ ઘાટ સુધીનો માર્ગ
અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ સમગ્ર મુખ્ય રસ્તો અત્યંત બિસ્મારક થઈ જતા અંતિમ યાત્રા લઈને આવતા લોકો તેમજ આજ માર્ગ ઉપર આવેલ શાળાઓ તથા પૌરાણિક મંદિરે અવર જવર કરતા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જો કે દશાશ્વમેઘ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર અર્થે આવતા મૃતકોના સ્વજનોએ પોતાની વેદના મીડિયાના માધ્યમથી બિસ્મા રોડની મરામતની માંગ પાલિકા પાસે કરી હતી, જે પાલિકાએ પણ મીડિયાના અહેવાલ બાદ તાબડતોડ દાંડિયા બજારથી દશાશ્વમેઘ ઘાટના સ્મશાન સુધીનો માર્ગ 14માં નાના પંચની યોજનામાંથી રૂપિયા 35 લાખ મંજૂર કરી 24 કલાકમાં જ રોડ બનાવવા માટે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્તવિધિ યોજી હતી, જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, નગરસેવક અજય રાણા, બાબુ વસાવા, અંબાજી મંદિરના ગાદીપતિ મનોહર ગીરી મહારાજ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આપણી સૌથી પવિત્ર જગ્યા દશાશ્વમેઘ ઘાટથી લઈને મેઇન રસ્તા દાંડિયા બજારની મેઇન રસ્તા સુધીના રોડની આરસીસી બ્લોક નાખી બંને બાજુ ગટર નાખવાનું કામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ કામ લગભગ 34 લાખના ખર્ચે થનાર છે. 2-3 મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે. ભરૂચ શહેર અને આજુબાજુના તમામ ગામોમાંથી આ દશાશ્વમેઘ ઘાટ આપણો ખૂબ પવિત્ર ઘાટ છે અને ત્યાં આગળ જ્યાં સૌ સ્મશાને લોકો આવે છે તો ગટર યોજના થવાના કારણે નીચે પાઇપલાઇન નાખી હોવાના કારણે રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં હતો. એ નગરપાલિકાના સૌના ધ્યાનમાં હતું અને એ ધ્યાને લઈને અહીં આગળ આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે અને આરસીસી બ્લોકનો હું માનું છું ત્યાં સુધી બ્લોકનો રોડ થઈ જવાથી અહીંયા મૂળ જે સમસ્યા છે એનો અંત આવશે. હું માનનીય નગરપાલિકા પ્રમુખ વકીલ સાથે તું માખી વર્તનના વિરોધમાં વકીલ મંદિરે વાઘોડિયાના મામલતદારને આવેદન પત્ર પાઠવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વાઘોડિયા પોલીસ દ્વારા એક વકીલ સાથે તું માખી વર્તનના વિરોધમાં વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત સાથે ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી, જેના વિરોધ રૂપે વાઘોડિયા મામલતદારને ગુરુવારના રોજ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા પોલીસે વકીલ સાથે તું માખી ભર્યું વર્તન કરતા વકીલોમાં પોલીસ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેના ભાગરૂપે વાઘોડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અસીલને છોડાવવા પહોંચેલા વકીલ સાથે પોલીસે અપશબ્દો તેમજ અભદ્ર વર્તન કર્યાના આરોપ સાથે વકીલ સાથે મળી પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો, તેમજ એક દિવસ પોતાના કોર્ટના કામો બંધ રાખીને વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મિત્ર વકીલ મિત્ર અર્જુનસિંહ વી પરમાર જે વાઘોડિયા વકીલ મંડળના ઉપપ્રમુખ છે તેઓના ક્લાયન્ટ સાથે ક્લાયન્ટને અંદર મૂકતા તેઓ પોલીસ સ્ટેશન ગયેલા, જ્યાં પોલીસ સ્ટેશનમાં સિનિયર PSI રાઠોડ તેમજ સેકન્ડ PSI રાહુલજી નાઓએ તેઓ સાથે બીભત્સ શબ્દો વાપરી અને અભદ્ર કહેવાય ને એવી ભાષામાં વર્તણૂક કરી અને તેઓને કોલર પકડી અને એવું કીધું હતું કે લુખાઓ તમે કેમ અહીંયા આવો છો, તમે ફરીથી અહીંયા દેખાયો તો ફિટ કરી દઈશ, તેવા શબ્દો વાપરી એક વકીલનું અપમાન કરેલ હોય તેની વિરુદ્ધમાં અમોએ ગઈકાલના રોજ SP શ્રીને રજૂઆત કરી ફરિયાદ આપેલ છે અને IG શ્રીને ફરિયાદ આપેલ છે અને આજરોજ પ્રતિક ઉપવાસ રાખી પ્રતિક આંદોલન રાખી હડતાલ કરેલ છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છે. ઉમરવાડા ગામે નવજાત શિશુને ફેંકીને ભાગતી કુંવરી માને ગ્રામજનોએ ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ ઉમરવાડા ગામે એક મહિલા પોતાના નવજાત શિશુને ફેંકી હોવાના કિસ્સામાં ગ્રામજનોએ જ મહિલાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું જ બાળક હોવાનું કબૂલાત કરવા સાથે તે અપરિણીત હોવાની વાત કરતા ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં 20 વર્ષીય યુવતી નવજાત શિશુને કચરાપેટીમાં ફેંકી ભાગી જતી હોવાના કિસ્સામાં ગ્રામજનોએ મહિલાને ઝડપી પાડી બાળક કોનું છે તેમ કહી કડક પૂછપરછ કરતા બાળક તેનું જ હોવાનું તેમજ તે અપરિણીત હોવાથી તેનો બાપ કોણ છે તેની જાણ ન હોવાનું જણાવતા ગામના સરપંચે કુંવારી માને પોતાના બાળક સાથે સારવાર માટે 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુવતી અપરિણીત હોવા છતાં તેનીએ 7 માસના બાળકને જન્મ આપતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સો યુવતીના પેટમાં ગર્ભ હતો તે વાતથી તેના માતા પિતા અજાણ્યા હતા, જેવા અનેક સવાલો લઈને પોલીસે હાલ તો કુંવારીમાં બનેલી યુવતીનું નિવેદન લઈ નવજાત બાળકનો બાપ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
જેથી માંજલપુર પોલીસે જગ્યા પર વોચ રાખેલ હતી. પોલીસને જોઈને મહિલા બુટલેગર દારૂનો કુલ 260 નંગ વિદેશી દારૂ છોડી ફરાર થઈ ગઈ હતી. માંજલપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કુલ મળી 25,000 નો મુદ્દામાલ ઝડપાયો હતો.